આજે આપણે શીખીશું ચેપ્ટર નંબર 3 જે છે માહિતીનું નિયમન એમાં આપણે સ્તંભાલેખ અથવા લંબાલેખ બંનેનો અર્થ સેમ થાય તો એ નવી છે આપણે જોયું આપણે આગળ જોઈ ગયા છે કે આ ચેપ્ટરની અંદર આવતા ચાર પ્રકારના લંબાલેખ મધ્યક મધ્યસ્થ બહુલક અને વિસ્તાર એના વિશે જોઈ ગયા છે તો આજે આપણે શીખવાનું છે સ્તંભાલેખ કઈ રીતે દોરી શકાય તો અહીંયા જો તમને બોર્ડ પર એક રકમ લખેલી દેખાય છે કે શાળાના મકાનને રંગ કરવાનો નિર્ણય લેવા માટે ધોરણ 6 અને ધોરણ 7 ના 200 વિદ્યાર્થી જે ટોટલ હતા એ 200 વિદ્યાર્થીઓને તેમના મનપસંદ રંગની પસંદગી કરવાનું કહેવામાં આવ્યું આ કલર આપી દીધા કે શાળાના મકાનને કયો કલર કરવો છે તો જેનું પરિણામ નીચેના કોષ્ટકમાં દર્શાવેલ છે તો લાલ રંગ 45 વિદ્યાર્થીએ પસંદ કર્યો લીલો રંગ 19 વિદ્યાર્થીઓએ પસંદ કર્યો વાદળી રંગ 55 વિદ્યાર્થીઓએ પીળો રંગ 49 વિદ્યાર્થીને પસંદ આવ્યો અને નારંગી રંગ 34 વિદ્યાર્થીઓએ પસંદ કર્યો હવે આપણે એ કોષ્ટક દ્વારા એટલે કે સ્તંભાલેખ દ્વારા દર્શાવો તો જ્યારે પણ તમારે સ્તંભાલેખ દોરવાનો હોય તો હું જે સ્ટેપ બોલું એ પ્રમાણે તમે આલેખ દોરશો એટલે કોઈ પણ વસ્તુ રહી જશે નહીં તો પહેલું છે કે તમારે સ્તંભાલેખ દોરવા માટે પહેલા એક્સ અક્ષ અને વાય અક્ષ દોરીશું તો આ છે એક્સ અક્ષ અને આ છે તમારે એક્સ અક્ષ પર કઈ માહિતી લખવાની છે વાય અક્ષ પર કઈ માહિતી લખવાની એ વિચારવાનું પહેલા આપણે એક્સ અક્ષનું વિચારીશું જે મનગમતો રંગ આપેલું છે કોષ્ટકની અંદર ઉપર જે માહિતી હોય એને આપણે એક્સ અક્ષ પર લખીશું તો અહીંયા લખીશું મનગમતા રંગો આ એક્સ અક્ષ પર અને વાય અક્ષ પર શું લખવાનું છે તો વિદ્યાર્થીઓની સંખ્યા આપણે લખીશું અહીંયા વાય અક્ષ પર વિદ્યાર્થીની સંખ્યા હવે અહીંયા જે લાલ લીલો વાદળી પીળો નારંગી એમાં તો કઈ વિચારવાનું જ નથી કે કઈ રીતે લખવું એ જ સેમ નામ લખી દેશું અહીંયા જો તમારી ગ્રાફ પેપર જે હશે અથવા ગ્રાફ પોથી જે હશે એની અંદર અહીંયા આ રીતે એક એક સેમીના બોક્સ આપેલા હશે એ બોક્સની અંદર આડી લાઈન 5-10 એ રીતે હશે તો આ રીતે જે ગ્રાફ પેપર પર એક એક સેમીના આ રીતે અંતર આપ્યા હોય હું અત્યારે આશરે લખું છું એક એક સેમી તમારી ગ્રાફ પોથીમાં ચોક્કસ માપ હશે એક એક સેમી તો આ પહેલું એક સેમીમાં આપણે છોડી દેશું અહીંયા લખીશું લાલ રંગ ત્યારબાદ આ એક સેમી છોડી દેશું અને બીજો જે છે લીલો એને લખીશું અહીંયા લીલો એક છોડી દેશું બીજામાં લખશું વાદળી આ એક એક છોડવાનું કારણ એ કે કારણ કે બધા સ્તંભ ભેગા ન થાય છૂટા સ્તંભ આપણે જોઈ શકીએ કે કયો સ્તંભ ક્યાં છે વાદળી ત્યાર પછી પીળો અને એક છોડીને નારંગી આ દરેકના સ્તંભ અહીંયા આપણે દોરીશું હવે વાય અક્ષ પર માહિતી લખવાની છે વિદ્યાર્થીઓની સંખ્યા તો આમાં તમારે જોઈ લેવાનું કે સૌથી વધુ સંખ્યા કઈ છે તો આપેલી સંખ્યાની અંદર 55 એ સૌથી વધુ છે 55 જે આવે છે તે આપણે લખવાનું છે તો હવે આની અંદર તમે અંતર જે રાખો છો એ 5, 10, 15 એ રીતે પણ રાખી શકો અથવા 10, 20, 30 એ રીતે પણ રાખી શકો જો તમે 10, 20, 30 એવું રાખશો તો તમારો જે સ્તંભ આલેખ છે ને એ તમારો સ્તંભ આલેખ નાનો થશે અને જો તમે 5, 10, 15, 20 નો અંતર રાખશો તો તમારો સ્તંભ આલેખ થોડો મોટો થશે ઊંચાઈ વાળો થશે તો આપણે અહીંયા અંદર આપણે આલેખ 55 સુધી છે તો અહીંયા આપણે આલેખ આવી જતો હોય ગ્રાફ પેપરમાં તો 5, 10, 15 નું અંતર રાખી શકાય 55 સુધી આવી જશે એટલે આપણે 5, 5 નું અંતર રાખીશું અહીંયા જેટલું અંતર રાખો ને અહીંયા લખવાનું કે વાય અક્ષ પર 1 એકમ બરાબર 5 સેમી 1 એકમ એટલે 1 બોક્સ બરાબર 5 સેમીનું અંતર છે એટલે કે 5, 5 નું અંતર રાખ્યું છે તો અહીંયા આપણે 0 અહીંયા આપેલું છે તો અહીંયા લખીશું 5 એક સેમી જે આડી લીટી આવે ને ત્યાં લખો આપણે આગળની આડી લીટીની વચ્ચે એક્સ અક્ષ પર લખ્યું હતું પણ વાય અક્ષ પર આડી લીટીની ઉપર જ આ 5 સેમી લખવાનું છે ત્યારબાદ 5 પછી 10 15 20 25 30 35
चालीस पिस्तालीस पचास पंचावन अने साठ एक स्टेप आपणे वधारे पंचावन सुधीनी जरूर छे, पंचावन थी आगळ आपणे जवानी जरूर नथी। तो हवे लाल रंग केटला विद्यार्थीओए पसंद कर्यो छे तो तेतालीस, तो तेतालीस सुधीनो आपणे स्तंभ आलेख दोरो। तो चालीस अहींया छे, पिस्तालीस अहींया, चालीस अने पिस्तालीस नी वच्चे तेतालीस आवे तो चालीस पछी अहींया तमने अहींया जो हुं तमने आ बॉक्स नी अंदर समजावुं કે એક બે ત્રણ આવી રીતે તમારા પાંચ ખાના હશે ગ્રાફ પોથીની અંદર। તો આપણે કેટલા ખાના લેવા પડે? આ પાંચ, એક, એકતાલીસ, બેતાલીસ, તેતાલીસ, ચુમ્માલીસ ને પિસ્તાલીસ અહીંયા અહીંયા ચાલીસ છે, અહીંયા પિસ્તાલીસ, તો તેતાલીસ ક્યાં આવે? આ એકતાલીસ, બેતાલીસ ને તેતાલીસ ત્રીજી લાઈન પર આવે, અહીંયા ચુમ્માલીસ, ચુમ્માલીસ તો આપણે લેવા નથી। તો લાલ રંગનો જે સ્તંભ છે ને એ તમારે અહીંયા સુધી દોરવો પડે, ત્યાં સુધી તમારા ગ્રાફ પેપરની અંદર ત્રીજી લાઈન સુધી દોરવો પડે, એટલે કે તેતાલીસ અહીંયા આવશે, અહીંયા આપણે લખી દેવાનું તેતાલીસ, એટલે ખબર પડે કે તેતાલીસનો સ્તંભ દોરેલો છે, ખ્યાલ આવ્યો। ત્યારબાદ લીલો રંગ એ કેટલા વિદ્યાર્થીએ પસંદ કર્યો? ઓગણીસ, ઓગણીસ ક્યાં આવે? પંદર અને વીસ ની વચ્ચે આવે, તો પંદર ક્યાં છે? અહીંયા, પંદર પછી કેટલી લાઈન લેવી પડે આપણે? આવી રીતે ચાર બોક્સ હોય તો સોળ, સત્તર, અઢાર અને ઓગણીસ અહીંયા આવશે, એક જ ખાનું છોડવાનું। તો ઓગણીસ માટે આપણે અહીંયાથી આ રીતે જોઈશું, લીલો રંગ ઓગણીસ વિદ્યાર્થીઓએ પસંદ કરેલો છે। ત્યારબાદ વાદળી રંગ કેટલા વિદ્યાર્થીઓએ પસંદ કર્યો? પંચાવન, તો એમાં તો ક્યાં આવે વિચારવાની જરૂર નથી, પંચાવનની સીધી લાઈન જ્યાં છે ત્યાં જ આપણે વાદળી રંગની, વાદળી રંગનો જે સ્તંભ આવશે એ દોરીશું, વાદળી, તો અહીંયા લખી દઈશું પંચાવન। ત્યારબાદ પીળો, તો કેટલા વિદ્યાર્થી? ઓગણપચાસ, તો પચાસમાં એક ઓછો પિસ્તાલીસ, અને પચાસની વચ્ચે, તો પિસ્તાલીસ અને પચાસ, પચાસમાં એક લાઈન ઓછી, નાની એટલે બોક્સની અંદર જે લાઈન આવે એમાં એક લાઈન ઓછી લેવી પડે, તો અહીંયા આવશે પીળા રંગના વિદ્યાર્થીઓએ। અહીંયા કેટલા વિદ્યાર્થી? ઓગણપચાસ વિદ્યાર્થીઓએ પીળો રંગ પસંદ કર્યો। ત્યારબાદ નારંગી, ચોત્રીસ વિદ્યાર્થીઓએ પસંદ કર્યો છે, તો ત્રીસ અને પાંત્રીસની વચ્ચે આવે, તો ત્રીસ પછી કેટલા મિલાયન આવે? ચોથી, એટલે કે ચોત્રીસ આવશે, તો અહીંયા જુઓ ચોત્રીસ અહીંયા આવશે, આ રીતે ચેક કરવાનું। આ થયો તમારો સ્તંભાલેખ, અહીંયા આવશે ચોત્રીસ, આ સ્તંભાલેખની અંદર હવે કોઈ વસ્તુ બાકી નથી, જેટલા માર્ક્સનો આલેખ હોય એ તમને પૂરેપૂરા માર્ક્સ મળે। તો કેટલી વસ્તુ ધ્યાનમાં રાખવાની? પહેલાં એક્સ અક્ષ અને વાય અક્ષ દોરો, એક્સ અક્ષ પર કઈ માહિતી દર્શાવવાની તે લખો, વાય અક્ષ પર માહિતી લખવાની તે લખો, અહીંયા પ્રમાણમાં આ જે માહિતી છે ને વાય અક્ષની એને શું કહેવાય? પ્રમાણમાં, વાય અક્ષ પર કેટલું લીધું છે એ પ્રમાણમાં અહીંયા દર્શાવે, તો આ પ્રમાણમાં લખવાનું ભૂલવાનું નથી। ત્યાર પછી સ્તંભ દોરવાની શરૂઆત કરવાની, આ માપ તમારે વિચારવાનું કે અંતર તમારે પાંચનું રાખવું કે દસનું રાખવું। હવે અહીંયા ત્રણ પ્રશ્નો આવ્યા છે, સૌથી વધુ પસંદગીનો રંગ કયો છે? તો આપણે આમાં જોવા કરતા રકમમાં જોયા વગર સ્તંભાલેખમાં જોઈ શકે કે સૌથી વધુ ઊંચો જેનો સ્તંભ છે ને એ સૌથી વધુ, તો વાદળી રંગ પંચાવન વિદ્યાર્થી છે ઊંચો સ્તંભ એનો છે, આમાં શું જવાબ આવે? વાદળી, સૌથી ઓછો એટલે કે સૌથી નીચો સ્તંભ કોનો છે? લીલો, તો અહીંયા સૌથી ઓછી પસંદગીનો રંગ કયો? તો લીલો। કુલ કેટલા રંગ છે, કયા કયા? તો કુલ એક, બે, ત્રણ, ચાર, પાંચ, પાંચ રંગો છે, કયા કયા? તો લાલ, લીલો, વાદળી, પીળો અને નારંગી। ઓકે, હવે તમને સ્તંભાલેખ સમજાઈ ગયો હશે, સ્તંભાલેખ કે તો પણ આ જ રીતે કરવાનો, લંબાલેખ કે તો પણ આ જ રીતે સમજવાનો, લખવાનો। ઓકે, થેન્ક યુ, વંદે માતરમ। નો